ભગવાન શ્રી રામચંદ્રનો જન્મદિવસ આજે સમગ્ર વિશ્વમાં ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે. ત્યારે અમદાવાદના ખોખરામાં રામજી મંદિર ખાતે પણ જોઈ શકાય છે કે ભગવાન રામના જન્મને ખૂબ જ ધામધૂમથી લોકો ઉજવ્યો છે અને અત્યારે પ્રસાદનું વિતરણ થઈ રહ્યું છે. કેટલાક ભાવિક ભક્તો આપણી સાથે જ દેવોને જોશું છું. કહેશો ભગવાન રામનો આજે જન્મદિવસ છે, ભગવાન રામનો વિશ્વ આજે ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવી રહ્યું છે. ભગવાન રામનો જન્મ વર્ષોથી ઉજવવામાં આવે છે અને ઉજવાઈ રહ્યો છે અને આજની તારીખમાં બી સત્યુગની જેમ જ ઉજવવામાં આવી રહ્યો છે. શું કહેશો મર્યાદા પુરુષોત્તમ રામ સત્યુગમાં જ્યાં એમને જે પાડેલા નિયમો અને ભગવાન મર્યાદા પુરુષોત્તમ જે રામરાજની સ્થાપના કરી હતી એ મુજબ જો જીવન જીવવામાં આવે તો આજે પણ માનવને જે મુશ્કેલી પડે છે એનો અંત આવે ખરો? મર્યાદા પુરુષોત્તમ રામના રાજમાં જે મર્યાદા હતી ને આજની તારીખમાં જો પાડવામાં આવે ને તો હજુ બી આ કામ શક્ય જ છે. બરોબર. કેવી રીતે આપણે આજે રામજી મંદિરમાં જન્મદિવસ ઉજવવામાં આવ્યો અને શું શું આપણે વ્યવસ્થા કરવામાં આવી? વર્ષોથી રામજી મંદિરની અંદર રામ ભગવાનનો જન્મ ઉજવવામાં આવે છે અને દરેક રીતે વ્યવસ્થા કરીએ છીએ. પ્રસાદની વિતરણની વ્યવસ્થા કરવામાં આવે છે. પંજરી હોય, ડ્રાયફ્રૂટનો પેટી હોય, ચીકુ હોય, દ્રાક્ષ હોય, પાણીની વ્યવસ્થા બી કરીએ છીએ. ખોખરા ગામની સ્થાપના પછી આ ભગવાન રામનું મંદિર બન્યું છે. કેટલા વર્ષ જૂનું આ મંદિર છે, શું એનો ઇતિહાસ છે? ખોખરા ગામની સ્થાપના પછી આ રામજી મંદિર વર્ષો જૂનું પુરાણું છે. લગભગ 150 થી 200 વર્ષ જૂનું પુરાણું મંદિર છે. શું કહેશો આજે ભગવાન રામનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે? અમારે અહીંયા ખોખરામાં અમદાવાદમાં રામજી મંદિરમાં જે બહુ જૂનું પુરાણું મંદિર છે અને દર વર્ષે ધામધૂમથી અહીંયા રામજી ભગવાનનો જન્મ ઉજવવામાં આવે છે. પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે, પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે અને ગામના દરેક લોકો એક એક વ્યક્તિ હંમેશા આ પ્રસંગે હાજર હોય છે. સતત હાજર હોય છે. શું કહેતા હોય યુવા છો, સનાતન સક્રિય આજે પણ ઈચ્છું છે ભગવાન રામ પ્રત્યે? આ એકદમ સાચી વાત છે. જ્યારે ભગવાન અહીં સુધી ભગવાન પાલન કરવામાં આવે છે અને હિન્દુ ધર્મના હિન્દુ ધર્મની એક ભગવાન શ્રી રામના જીવન કથા ઉપર જ લખેલી છે. ચોક્કસ રામના વિશે ઘણી બધી વાતો કરી છે. એક બીજા યુવા છે, આપણે આપણે બોલાવશું બોલશું. ભગવાન રામનો જન્મદિવસ આજે ઉજવાઈ રહ્યો છે. રામનો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે. દરેક માણસોએ આજના જમાનામાં રામના ચરિત્ર વિશે, રામના ચરિત્રમાંથી જે કંઈ શીખ મેળવી, એક શીખને બી પાડશે તો રામનું નામ શ્રેષ્ઠ થશે અને આપણો ધર્મનું કામકાજ વ્યવસ્થિત ચાલશે. 5000 નહીં, બીજા 25000 વર્ષ આવશે તો બી રામનું નામ ભૂસાશે નહીં. ત્યારે પણ રામનું નામ ભૂસાશે નહીં. બીજા યુવાનો કેટલાક છે, શું કહેશો? ભગવાન રામચંદ્રના સત્યુગના આજે વર્ષોના વાળા વાયા, યુગો યુગો ગયા, તેમ છતાં ભગવાન રામ આજે પણ દરેક હિન્દુના હૃદયમાં એક એમ જ છે, અંકિત છે. પ્રભુ શ્રી રામ લોકોના કણ કણમાં મન મનમાં વસી રહ્યા છે. આજે જ્યારે રામજી મંદિર ખાતે પ્રભુ શ્રી રામના જન્મદિવસ રામનવમીની ઉજવણી થઈ રહ્યા છે ત્યારે એક અયોધ્યામાં પણ ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, જ્યાં આગળ રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો ત્યાં આગળ ખૂબ બધા દીવા પ્રગટાવ્યા અને એક પ્રકારે પ્રભુ શ્રી રામ દરેક જણ જનમાં વસ્યો હોય ને એ પ્રકારનો એક વાતાવરણ બન્યું છે. ત્યારે આ સૌના મનમાં એક જ છે કે ફરી એકવાર રામ મંદિરનું જ્યાં હોય જ્યાં રામ મંદિર બના થા પહેલે થા ઉધરી જીર્ણો દર હો રહા હૈ ફિર નયા બન રહા હૈ. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. ભગવાન રામનું એવું એક ગામ કે જ્યાં એક પણ મંદિર આજે પણ ના હોય એવું બન્યું જ નથી, એટલે દરેક ગામમાં એક મંદિર તો રામનું હોય જ છે. મારી તો પ્રભુને એક જ પ્રાર્થના છે કે જેમ પ્રભુ શ્રી રામે લંકામાં જઈને રાવણનો વધ કર્યો હતો એ જ રીતના આજના દિવસે આપણે બધા પણ પ્રણ લઈએ કે આપણી અંદર જે રાવણ છે એને મારીએ, એનો વધ કરીએ અને દરેક જગ્યાએ રામ રાજ્ય સ્થાપિત કરીએ. જય શ્રી રામ. અગ્રચક્ષુ તરીકે શું કહેતો ભગવાન રામનો આજે જન્મદિવસ છે? આજે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનનો જન્મ ખોખરા મંદિરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે અને અમારા જેવા નેત્રહીન વ્યક્તિઓ પણ એમના દિવ્ય દર્શન કરી રહ્યા છે. અને ભગવાન જે રામ આપ પામ્યા એ સર્વે ભક્તોને પ્રમાણજો અને આપ જે આત્મામાં રહેતા હતા એવું અમે રહી શકીએ અને અમારું મોક્ષનું કામ અમે કાઢી લઈએ એવી કૃપા કરજો. જય સીતારામ. જય શ્રી રામ. ભગવાન રામનું નામ લઈએ તો આત્મા અને પરમાત્માનું મિલન થતું હોય છે. રામચંદ્ર ભગવાનનું નામ લેવાથી આત્મા અને પરમાત્માનું મિલન થાય છે અને સીતા માતાની જે પ્રતિમા હતી એ સંત સુરદાસે જ બનાવી હતી અને એમની સામે બેસાડીને એમને યજ્ઞ પૂરો કરેલો ભગવાન શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી.
भले तमे जोई सकता नथी पण विगत ऋषि भगवान रामनी ए छबी आजे पण तमारा हृदयमां अंकित थई गई छे। अमारा हृदयमां अभी पण अमे नथी जोई सकता पण भगवान रामचंद्र जी नी छबी अत्यंत अमारा दिव्य अमे चक्षु द्वारा चक्षु नथी पण दिव्य दर्शन थी अमे दर्शन अंदर थी दर्शन करी शकता। श्री रामचंद्र का जन्मदिन लगभग ये 150 से 200 साल हमारे साथ ऐसा हुआ कि हमें धर्म विहीन कर दिया और हमारे गुरुकुल को कम्प्लीटली नष्ट कर दिया और आज भी हमारी एजुकेशन सिस्टम में भगवान श्री राम का जो एक तरीके से जो जीवन उन्होंने मर्यादा पुरुषोत्तम की तरह जिया है वो हमें आज मैसेज वापस मिलना चालू है। हर एक हिंदू को 100 करोड़ अगर इसी प्रकार से आगे चलता रहा तो जरूर हम सोने की चिड़िया जो हम 2000 साल पहले 2500 साल पहले गुरुकुल और वेद उपनिषद का पाठन पठन फिर से स्टार्ट होगा और हम भगवान श्री राम की मर्यादा पुरुषोत्तम भगवान श्रीराम ना जन्म बाद आजे युगो युगो वीती गया तेम छता पण जनमानस ना हृदय में भगवान राम नु स्थान एटलू ज यथार्थ साबित थई रह्युं छे। भगवान श्रीराम प्रत्येनी आस्था अने श्रद्धा आजे पण करोड़ो नहीं परंतु अबजो लोको समग्र विश्वना कोईपण खूणे वसता होय परंतु भगवान श्री रामचंद्रना जीवन चरित्र विशे अजाणतो नथी। भगवान रामनु जीवन ज ए प्रकारनु हतुं के आजे पण मर्यादा पुरुषोत्तम श्री राम विशे कहेवाय छे के तेमणे जीवेलु जीवन जो आजनो मानवी जीवे तो कोई मुश्किलोनो कोई मुश्किल उभी ना रही सके। हर्षद पटेल, पंचायत टीवी, अमदावाद।